वॉटरफ्रंट खाते सीप्लेन नो आगमन थशे। सीप्लेन माटे 48 मीटर पहोळू जेटी प्लेटफॉर्म बनावामां आव्यो छे। 18 बैठकों धरावतो सीप्लेन 200 किलोमीटर नो अंतर 45 मिनिट में कापशे। केवड़ियाथी सीप्लेन नो आगमन थशे। 4800 ની ટિકિટ મુસાફરો માટે નક્કી કરવામાં આવી છે। રિવરફ્રન્ટ થી કેવડિયા સુધી શરૂ થશે આ સીપ્લેન સેવા। સમાચાર દીપક સોલંકી જોડાઈ ગયા છે। દીપક, અમદાવાદ રિવરફ્રન્ટ થોડી જ ક્ષણોમાં સીપ્લેન નું આગમન થશે અને સીપ્લેન માટે જે જેટી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, ખાસ કરીને કેવું છે અને અત્યારની કહેવાય ને કે તૈયારીઓ કેવી જોવા મળી રહી છે ત્યાં? ભાવિકા, અમદાવાદીઓ અને દેશવાસીઓની જે આતુરતા હતો તેનો આજે અંત આવી શકે છે અને જે સીપ્લેન છે તે થોડી જ વારમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ઉતરણ કરશે। કેવડિયાથી નીકળી ચૂકેલું સીપ્લેન થોડી જ ક્ષણોની અંદર જે રિવરફ્રન્ટ છે ત્યાં પહોંચી ચૂકશે। મહત્વની બાબત છે કે જે જેટી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે ત્યાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને તમામ અધિકારીઓ જે છે તે પણ જેટી પ્લેટફોર્મ ખાતે પહોંચી ચૂક્યા છે। રાજીવ ગુપ્તા જે છે તે પણ અહીં પહોંચશે થોડી વારમાં અને મહત્વની બાબત છે કે જે જેટી પ્લેટફોર્મ પર આજે ઉતરણ કર્યા બાદ સીપ્લેનની ટ્રાયલ કરવામાં આવશે અને સીપ્લેનની ટ્રાયલ 3 દિવસ સુધી કરવામાં આવશે। ત્યારબાદ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની જે સફર છે 200 કિલોમીટરની સીપ્લેન સેવા જે છે તે શરૂ કરવામાં આવશે। મહત્વની બાબત છે કે અહીં તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે અને વોટર એરોડ્રામ જે છે ઓફિસ તે પણ ઊભી કરી દેવામાં આવી છે। પ્લેટફોર્મ સાથે તેની સામેની સાઈડે જ આ ઓફિસ જે છે તે બનાવવામાં આવી છે અને ત્યાં ટિકિટ વિન્ડો તથા જે મેડિકલ અને કંટ્રોલ રૂમ જે છે તે પણ આ ઓફિસ જે એરોડ્રામ બનાવવામાં આવી છે તેમાં ઊભું કરવામાં આવ્યું છે। ત્યારે મહત્વની બાબત જે સીપ્લેનની કરવામાં આવે તો સીપ્લેનની વિશેષતાઓ 18 સીટરનું આ સીપ્લેન છે। 200 કિલોમીટર જે અંતર છે તે 45 મિનિટની અંદર કાપશે અને 6 જેટલા ક્રૂ મેમ્બરો જે છે તે ભાવિકા આ સીપ્લેનની અંદર જે છે તે રહેવાના છે। એટલે કે હાલ જે પ્રકારે જે દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે કે સીપ્લેન જે છે તે થોડી ક્ષણોની અંદર અહીં ઉતરણ કરશે। હાલના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે સીપ્લેન છે તે અમદાવાદ આવી પહોંચ્યું છે અને સીપ્લેન જે છે તે હવે થોડી ક્ષણોની અંદર હવે આ રિવરફ્રન્ટ હાઉસ છે ત્યાં ઉતરણ કરશે। દ્રશ્યો ભાવિકા એક્સક્લુઝિવ જે દ્રશ્યો જોઈ શકાય છે વીટીવી ન્યૂઝ પર કે જે ઉતરણ છે તે એનું થવા જઈ રહ્યું છે અને સીપ્લેન જે છે તે અમદાવાદ ખાતે આવી પહોંચ્યું છે। કેવડિયાથી નીકળેલું જે આ સીપ્લેન છે તે હવે થોડી જ મિનિટની અંદર પ્લેટફોર્મ જે જેટી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે ત્યાં ઉતરણ કરશે અને હાલના જે આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભાવિકા કે સીપ્લેન જે છે તે કેવડિયાથી અમદાવાદ આવી પહોંચી ચૂક્યું છે, માલદીવથી ગોવા અને ગોવાથી કેવડિયા, ત્યારબાદ હવે જે સીપ્લેન છે તે અમદાવાદના આકાશમાં ઉડાણ ભરી રહ્યું છે। થોડી ક્ષણોની અંદર આ જે સીપ્લેન છે તે ભાવિકા નદીની બીચ પર જે રનવે બનાવવામાં આવ્યો છે તે રનવે પર લેન્ડ કરશે અને ત્યારબાદ તેનું ટ્રાયલ કરવામાં આવશે। એટલે કે ક્યાંક જે આતુરતાનો અંત હતો તે હવે પૂરો થયો છે અને સીપ્લેન જે છે તે અમદાવાદની અંદર આવી પહોંચ્યું છે। માલદીવથી નીકળેલું આ સીપ્લેન જે છે તે પહેલા ગોવા પહોંચ્યું, ગોવા બાદ જે છે તે કેવડિયા પહોંચ્યું ને કેવડિયા ઉતરણ કર્યા બાદ હવે તે અમદાવાદની અંદર આવી પહોંચ્યું છે। એટલે કે ક્યાંક હવે જે આતુરતા હતી તે આતુરતાનો અંત આવી ચૂક્યો છે અને સીપ્લેન જે છે તે અમદાવાદની અંદર આવી પહોંચ્યું છે। મહત્વની બાબત છે કે આસપાસમાં જે વિસ્તાર છે રહેણાંક વિસ્તાર હોવાને કારણે જે પક્ષીઓ છે તે પણ ક્યાંક આ સીપ્લેનને નડી શકે છે અને તેના કારણે સીપ્લેન જે છે તે હવે રિવરફ્રન્ટ આસપાસ જે છે તે ઉતરણ કરવા માટે થઈને જગ્યા શોધી રહ્યું છે અને ઉતરણ જે છે તે રનવે પર કરવામાં આવશે। જે પાણીનો રનવે બનાવવામાં આવ્યો છે લગભગ 1.5 કિલોમીટરનો આ રનવે બનાવવામાં આવ્યો છે। રનવે આવ્યા બાદ સીપ્લેન જે છે તે જેટી પ્લેટફોર્મ છે ત્યાં ઊભું રહેશે અને ત્યારબાદ તેની જે તમામ અધિકારીઓ છે તે નિરીક્ષણ કર્યા બાદ ચકાસણી કર્યા બાદ તેની જે છે તે ટ્રાયલ કરવામાં આવશે। મહત્વની બાબત છે કે આગામી 2 થી 3 દિવસ સુધી તેનું ટ્રાયલ કરવામાં આવશે અને હવે જે પ્રકારે સીપ્લેન જે છે તે અમદાવાદ આવી પહોંચી ચૂકે છે ત્યારે 4 શિફ્ટની અંદર આ સીપ્લેન જે છે તે દિવસ દરમિયાન શરૂઆત કરવાની જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ગુજસેલને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે। પરંતુ હવે જે પ્રકારે આ જે રનવે જોઈ શકાય છે કે જે રનવે લાંબો બનાવવામાં આવ્યો છે તે રનવે પર થોડી જ વારમાં આગામીથી જે આવી રહેલું જે સીપ્લેન છે તે ઉતરણ કરશે અને ઉતરણ કર્યા બાદ સીપ્લેનનું જે તમામ ચકાસણી છે તે કરવામાં આવશે। ખાસ કરીને અહીં જે ફાયર ચીફ છે તે પણ પહોંચી ચૂક્યા છે કારણ કે અંડર વોટર આ જે સર્વિસિંગ ચાલવાની હોય છે તેના તમામ કર્મચારીઓ સ્પાઇસ જેટના પણ કર્મચારીઓ જે છે તે અહીં આવી પહોંચ્યા છે અને તમામ સુરક્ષાની સમીક્ષા જે છે તે પણ કરવામાં આવી રહી છે। અને મહત્વની બાબત એ છે કે જ્યારે સીપ્લેનનો પ્રોજેક્ટ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવવાનો છે તેમના દ્વારા લોકાર્પણ જે છે તે કરવામાં આવવાનું છે ત્યારે હવે
जे गणतरी घड़ियों घड़ाई रही थी कि सीप्लेन क्यारे अमदावाद आवे क्यारे अमदावाद आवे त्यारे हवे सीप्लेन जे छे ते केवड़िया थी निकली चूक्यु हतुं ने ते हवे अमदावाद खाते आवी पहोंच्यु छे। थोड़ी वार में आज रनवे बनावामां आव्यो छे पानी उपर साबरमती नदी रिवरफ्रंट पर त्यां पहोंचशे ने त्यारबाद तेनी चकासणी करवामां आवशे। एटले के महत्वनी बाबत ए हती के ज्यारे सीप्लेन अमदावाद खाते थी उड़ाण भरवानुं छे अने केवड़िया खाते पहोंचवानुं छे त्यारे तेनी तमाम तैयारीओ पूर्ण करी देवामां आवे ने हवे आज रनवे जे छे त्यां सीप्लेन जे छे ते थोड़ी ज वार मां उतरण करी चूकशे। अमदावाद सीप्लेन आवी चूक्यु छे तेना दृश्यो पण तमाम दर्शकों ने वीटीवी न्यूज पर बतावामां आव्या भाविका। ने हवे ज्यारे आजे उतरण करवानुं छे सीप्लेन थोड़ी ज वार मां उतरण कर्या बाद तमाम अधिकारीओ पहोंचशे खास करीने जे सचिव छे ते राजीव गुप्ता ते पण पहोंचशे। तेमना मार्गदर्शन हेठळ तमाम जे गतिविधि छे ते करवामां आवशे ने त्यारबाद जे गणतरीना हवे दिवसो बाकी रह्या छे के जे 31 ऑक्टोबरना रोज ज्यारे सीप्लेन जे छे तेनी तैयारी करवामां आवती होय छे ने हवे आ जे सीप्लेन जे छे ते थोड़ी ज वारमां रनवे पर आवशे। दृश्यो जे जोई शकाय छे के सीप्लेन जे छे ते लेन्डिंग थई रह्युं छे ने जे पाणीनी अंदर लेन्ड थई चूक्युं छे आ सीप्लेन जेनी लोको अमदावादीओ अने जे देशवासीओ जे छे ते राह जोई रह्या हता। देशनी सौथम प्रथम सेवा जे छे भाविका ते अमदावाद खातेथी शुरू करवामां आवशे ने हालना जे दृश्यो एक्सक्लूसिव दृश्यो वीटीवी न्यूज पर जोवा मळी रह्या छे के सीप्लेन जे छे ते નદીની અંદર ઉતરી ચૂક્યું છે તેના દ્વારા તેના જે રનવે છે તે રનવે ઉપર હાલ સીપ્લેન જે છે તે જોવા મળી રહ્યું છે ને સીપ્લેનની સાથે સાથે જે તમામ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચ્યા છે ને સીપ્લેનનો ટ્રાયલ જે છે તે કરવામાં આવી રહ્યો છે। સૌ પ્રથમવાર આજે સીપ્લેન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉડાડવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવે જે પ્રાથમિક સુવિધાઓ સાથેનું જે રોજિંદુ સીપ્લેન અને જે તેની સેવાઓ છે સીપ્લેન પ્રોજેક્ટની તે પણ જોવા મળશે। હાલના જે દ્રશ્યો જોઈ શકાય છે કે સીપ્લેન જે છે તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી ચૂક્યું છે। તેના જે રનવે બનાવવામાં આવ્યો છે લગભગ 1 કિલોમીટર સુધીનો નદીનો આજે રનવે બનાવવામાં આવ્યો છે ત્યાં સીપ્લેન આવી પહોંચ્યું છે ને હવે તમામ ચકાસણી તેની કરવામાં આવશે તેની ટ્રાયલ કરવામાં આવશે ને આ જે 18 સીટરનું સીપ્લેન છે કે જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમદાવાદથી કેવડિયા સુધીની શરૂઆત કરવામાં આવી હતી એમનું તે એક સપનું હતું અને તે સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે। વડાપ્રધાનના હસ્તે આગામી 31 ઓક્ટોબરના રોજ જ્યારે શરૂઆત કરવાની છે ત્યારે આ સીપ્લેનની જે ટ્રાયલ છે તે પણ અહીં કરવામાં આવશે। સીપ્લેન જે માલદીવથી નીકળ્યા હતા તે માલદીવથી ગોવા પહોંચ્યું, ગોવા બાદ કેવડિયા અને કેવડિયાથી હવે અમદાવાદ આવી પહોંચ્યું છે ને આ સીપ્લેન જે છે તેની શરૂઆત થવા જઈ રહી છે। તે પહેલાના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સીપ્લેન કે જે વિદેશી ધરતી ઉપર જોવા મળતું હતું તે હવે અમદાવાદની ધરતી ઉપર અને સૌ પ્રથમવાર દેશની અમદાવાદ ખાતેથી આ સર્વો કરનારી સેવા જે છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સીપ્લેન આવી પહોંચ્યું છે। 8Q ISC નું આ જે સીપ્લેન છે તે માલદીવથી આવેલું છે અને તે હવે આ જે જેટી પ્લેટફોર્મ છે ત્યાં પહોંચશે। જેટી પ્લેટફોર્મ પર આ જે સીપ્લેન છે તેને ઉતાર્યા બાદ તમામ ચકાસણી કરવામાં આવશે અને અધિકારીઓ જે છે તેમના દ્વારા આ સીપ્લેન જે છે તેનું ટ્રાયલ કરવામાં આવશે। મહત્વની બાબત છે કે જે આંબેડકર બ્રિજથી લઈને જમાલપુર બ્રિજ ખાતેનો જે બ્રિજ છે તે બ્રિજ પર તેનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને મહત્વની વાત છે કે જે રનવે પાણીની અંદર બનાવવામાં આવ્યો છે જે જેટી પ્લેટફોર્મ ખાતે જે તેનો ગેંગવે બનાવવામાં આવ્યો છે કે જે મુસાફરો આવતા હોય છે તે મુસાફરોને ગેંગવે મારફતે જેટી પ્લેટફોર્મ સુધી પહોંચે ને ત્યારબાદ આજે રિવરફ્રન્ટ હાઉસ ખાતે જે આ જેટી પ્લેટફોર્મ આવી પર જે સીપ્લેન આવી પહોંચ્યું છે સીપ્લેન દ્વારા ઉતરણ પર કરી દેવામાં આવ્યું છે ને તેની અંદર બેઠેલા 6 જેટલા ક્રૂ મેમ્બરો છે કે જેમના દ્વારા આપણે સીપ્લેન જે છે તેનું પાયલોટિંગ કરવામાં આવશે અને મહત્વની બાબત છે કે 18 જેટલા જે મુસાફરો આની અંદર બેસે જેનું ભાડું વાત કરવામાં આવે તો જેની 4800 રૂપિયા જેટલું તેનું જે ટિકિટ જે છે તે નક્કી કરવામાં આવ્યું છે ને 4800 રૂપિયાની જે ટિકિટ નક્કી કરવામાં આવી છે તેમાં 18 જેટલા જે પેસેન્જરો છે તે પણ મુસાફરી કરી શકે છે। એટલે કે હવે જેટી પ્લેટફોર્મ ખાતે જે સીપ્લેન છે તેનું પણ ઉતરણ કરી દેવાયું છે અને હવે જે જેમના ક્રૂ મેમ્બરો છે કે જેમના દ્વારા સીપ્લેનની ટ્રાયલ કરવામાં આવશે સાથે જ અમદાવાદ ફાયર ચીફ જે છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે, પોલીસ અધિકારીઓ છે, ગુજસેલના અધિકારીઓ છે અને જે તમામ સ્પાઇટ્સ જેટનો જે સ્ટાફ છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને હવે જે સીપ્લેન ભાવિકા જે દ્રશ્યો જોઈ શકાય છે કે મોટી આતુરતાનો અંત આવી ચૂક્યો છે અને હવે જે લોકો રાહ જોઈ રહ્યા હતા જે લોકોને રાહ જોવાઈ રહી હતી કે ક્યારે સીપ્લેન આવે ક્યારે સીપ્લેન જે છે તેના દ્રશ્યો જોવા મળે અને હવે આ જે સ્પાઇસ જેટનું જે સીપ્લેન છે તે સીપ્લેન અહીં પહોંચી ચૂક્યું છે અને હવે જે તેમના દ્વારા જે ક્રૂ મેમ્બરો ઉતર્યા છે ક્રૂ મેમ્બરો દ્વારા આ તમામ જે સુવિધાઓ છે તેની ચકાસણી કરવામાં આવશે અને જે આગામી 31 ઓક્ટોબરના રોજ જ્યારે અહીંથી જ્યારે જે સેવા શરૂ કરવામાં આવનારી છે તે સેવાનો તમામ જે પ્રારંભિક ધોરણે તેની ચકાસણી કરવામાં આવશે ને
त्यारबाद ट्रायल लीधा बाद आज सीप्लेन की सेवा शुरू कर महत्व की खासियत की बात कर तो आज 18 सीटर सीप्लेन 200 किलोमीटर अंतर मात्र 45 मिनट की अंदर कापशे और तमाम मुसाफरो साथ 6 जेटला क्रू मेंबरो अहीं राखवामां आवशे। तमाम सुविधा 31 ऑक्टोबर बाद जाहिर जनता माटे तो शुरू करवामां आवशे, परंतु ते पहला तमाम अधिकारीओ द्वारा चकासणी करवामां आवशे। अहींथी आज सीप्लेन केवड़िया सुधी पहोंचशे, केवड़िया सुधीनी ट्रायल पण करवामां आवशे ने तमाम क्रू मेंबरो ने साथी राख्या बाद आ तमाम वातो करवामां आवशे। एटले के महत्वनी बाबत जे हती के अत्यार सुधी ज्यारे लोकोने ए हतुं के जे विदेशी धरती पर विदेशनी नदीओ पर जे सीप्लेन चालतुं होय छे, दरिया कांठे सीप्लेन चालतुं होय छे, त्यारबाद हवे एक इंटरनेशनल सेवा के जे इंटरनेशनल एरपोर्ट तरीके नु विकसित करवामां आव्युं होय तेवा प्रकारना दृश्यो अहीं जोवा मळी रह्या छे। ने आजे सीप्लेन जे छे तेनी पण चकासणी कर्या बाद महत्वनी बाबत छे के तेनी ट्रायल आजे करवामां आवशे। ट्रायल कर्या बाद तमाम उच्च अधिकारीओ जे छे તેમના દ્વારા આજે સીપ્લેન જે છે તેને અહીંથી એ કરવામાં આવશે। ત્યારે ભાવિકા જે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોની ભીડ પણ ઉમટી ચૂકી છે અને લોકો પણ જે અમદાવાદીઓ છે તે બ્રિજની કાંઠે એટલે કે બ્રિજ પર એકઠા થઈ ચૂક્યા છે। મોટી સંખ્યામાં લોકો જે છે તે લોકોને પણ ક્યાંક અચંબો જોવા મળી રહ્યો છે, કારણ કે સીપ્લેન જે છે તે પ્રથમ વખત આજે અહીંની અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે અને જેની રાહ જોવાઈ રહી હતી તે સીપ્લેન જે છે તે હવે આવી ચૂક્યું છે અને હવે સીપ્લેનની જે તમામ જે ટ્રાયલની જે ટ્રાયલ બેઝ પર જે તમામ જે ગતિવિધિ કરવાની હોય છે તે તમામ ગતિવિધિ કરવામાં આવશે। તમામ ક્રૂ મેમ્બરો સાથે જે સ્પાઇસ જેટનો જે સ્ટાફ છે તેમના દ્વારા સીપ્લેન જે છે તેની ચકાસણી કરવામાં આવશે। તમામ સુવિધાઓ જે છે તેની અંદર કયા પ્રકારની કામગીરી કરવી, કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવી, કારણ કે હવે પહેલી વખત જ્યારે અહીંની આજે સર્વિસ પૂરી પાડવામાં આવશે, જે સુવિધા શરૂ કરવામાં આવશે તે તમામ સુવિધાઓ જે છે તે અહીંથી જોવા મળશે અને એટલે કે જે સીપ્લેનની અમદાવાદીઓ તથા દેશવાસીઓ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે રાહ જોવાની હવે પૂરી થઈ ચૂકી છે અને જે તમામ બાબતો કહી શકાય કે આ જે સીપ્લેન જે છે તે સીપ્લેનની કહી શકાય કે સાથે જે 6 જેટલા ક્રૂ મેમ્બરો જે છે તે પણ કેવડિયાથી અહીં પહોંચી ચૂક્યા છે। માલદીવથી નીકળ્યું હતું આ જે સીપ્લેન, પહેલા ગોવા પહોંચ્યું, ગોવાથી કેવડિયા અને કેવડિયાથી અમદાવાદ આવી પહોંચેલું આ સીપ્લેન જે છે તેની હવે ટ્રાયલ પણ કરવામાં આવશે અને જે રનવે બનવામાં આવ્યો છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્યાં તેની તમામ ચકાસણી કરવામાં આવશે ને ત્યારબાદ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાનના હસ્તે આ સીપ્લેન સેવા જે છે તે રિવરફ્રન્ટથી કેવડિયા સુધી શરૂ થશે। જી ભાવિકા, દીપક, જે પ્રમાણે અમદાવાદમાં આ સીપ્લેન જે આવી ગયું છે ને જેટી પ્લેટફોર્મ પર હવે રહેશે ને અમદાવાદવાસીઓને સૌથી પહેલા આ સુવિધા મળશે, અમદાવાદીઓ માટે દિવાળી પહેલા જ આ એક ગિફ્ટ કહી શકાય। 31 ઓક્ટોબર થી સેવા પણ શરૂ થશે, પરંતુ અત્યારે માહોલ કેવો જોવા મળી રહ્યો છે, બ્રિજ પર અમદાવાદીઓનો ધસારો પણ જોવા મળતો હશે ને? ચોક્કસથી ભાવિકા, અહીં ફટાકડા ફૂટવાની શરૂઆત થઈ ચૂકી છે, સાથે જ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે બ્રિજના માહોલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે લોકો છે તે લોકોમાં એક અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે, અચંબો જોવા મળી રહ્યો છે, કારણ કે જે સીપ્લેનની વાતો વિદેશમાં થતી હતી તે સીપ્લેન સૌ પ્રથમવાર ભારત દેશની અંદર અમદાવાદની અંદરથી શરૂ કરવામાં આવી રહી છે તેની સુવિધા અને તે પણ ગુજરાતની એટલે કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દ્રશ્યો જોઈ શકાય છે કે 6 જેટલા ક્રૂ મેમ્બરો જે છે તે સીપ્લેનની અંદરથી ઉતર્યા છે। સ્પાઇસ જેટના જે તમામ અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, તેમની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે ને જે પ્રકારે ટ્રાયલની વાત કરવામાં આવે કે જે ટ્રાયલ બેઝ ઉપર જે તમામ સુવિધાઓ કયા પ્રકારે પૂરી પાડવી તે તમામ જે છે તે વાતો કરવામાં આવી રહી છે, સાથે જ જે આસપાસના જે વિસ્તાર છે કે જ્યાં નદી હોવાને કારણે જે પક્ષીઓ વધારે હોય છે ને ક્યાંક પક્ષીઓનું જે ઉતરણ વખતે તે નડે નહીં તે બાબતે થઈને આસપાસના જે વિસ્તારની લોકો જે છે તેમના દ્વારા ફટાકડા પણ ફોડવામાં આવી રહ્યા છે ને મહત્વની બાબત છે કે સીપ્લેન જે છે તેને લઈને જે બ્રિજ છે ત્યાં પણ લોકોનો મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે અને ક્રૂ મેમ્બરો જે છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે મહત્વની બાબત છે કે જે અધિકારીઓ છે તે અધિકારીઓની સાથે જે તમામ લોકો જે છે તે પણ આવી પહોંચ્યા છે અને આજે સીપ્લેનની ચર્ચા કરવામાં આવે, સીપ્લેનની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે પ્રકારે સીપ્લેન જે ઉડતું હતું અને સીપ્લેનની જે વાત કરવામાં આવતી હતી ત્યારે હવે તમામ અધિકારીઓ જે છે તે પણ અહીં પહોંચ્યા છે। બીજી તરફ હું સીપ્લેન આસપાસના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી ચૂક્યા છે, સાથે જે અધિકારીઓ છે
सुविधाओ शुरू करती हाल तो आज दृश्य जोवा मळी रह्या छे के तमाम जे क्रू मेंबरो साथे स्पाइस जेट ना जे तमाम कर्मचारीओ छे अधिकारीओ छे तेमना द्वारा सीप्लेन पर समीक्षा करवामां आवी रही छे। थोड़ी ज वार में तेनी ट्रायल पण करवामां आवशे। तमाम क्रू मेंबरो जे छे ते 6 जेटला क्रू मेंबरो अमदावाद आवी पहोंच्या छे ने आजे दृश्य जोवा मळी रह्या छे के तमाम तैयारी हवे पूरजोश में करवामां आवशे। आखरी ओप आपवामां आवशे ने फरी एक वार ज्यारे अमदावाद थी आजे सीप्लेन छे तेनुं ट्रायल बेज नुं उड़ाण करवामां आवशे। तमाम ट्रायल नी चकासणी करवामां आवशे, समीक्षा करवामां आवशे, साथे ज अधिकारीओ जे छे ते लोकोने पण अहीं सुरक्षानी कोई पण प्रकारनी खामी न रहे ते माटे थईने अहीं तैनात करवामां आव्या छे। तमाम क्रू मेंबरो साथे आजे स्पाइस जेटना जे अधिकारीओ छे, जे तमाम कर्मचारीओ छे, तेमना द्वारा चकासणी करवामां आवशे ने हवे जे प्रकारे आ सीप्लेन जे छे तेनी आतुरताथी लोको राह जोई रह्या हता ते सीप्लेन ने जे अंत आवी चुक्यो छे ने हवे आतुरताथी जे राह जोवाई रही हती ते सीप्लेन जे छे तेनी हवे घड़ियो गणाई रही हती ते पहोंची चुक्यु छे ने हवे थोड़ी वार मां तेनी ट्रायल बेस पर जे तमाम रनवे पर उड़ाण भरवानुं होय छे ते तमाम प्रक्रिया करवामां आवशे ने त्यारबाद 31 ऑक्टोबर सुधी तमाम तैयारीओ के जे वोटर एरोड्रोम अहीं बनाववामां आव्युं छे तेनी साथे तमाम जे सुविधा आपवानी छे सीप्लेन 18 सीटरनुं छे तेनी टिकिट विंडो अने कया प्रकारनी व्यवस्था करवानी ते तमाम व्यवस्थाओ करवामां आवशे ने 31 ऑक्टोबर ज्यारे वडाप्रधान नरेन्द्र मोदी अहीं पहोंचे त्यारे आ तमाम सुविधा के जे गुजरातनी धरती पर अमदावाद थी केवड़िया सुधी आज सीप्लेन प्रोजेक्ट शुरू करवाना आवशे ते शुरुआत करवामां आवशे ने हवे आ जे आतुरता छे तेनो अंत आवी चुक्यो छे। जी भाविका, आभार तमाम जानकारी बदल। तो रिवरफ्रंट थी केवड़िया उड़शे सीप्लेन, अमदावाद रिवरफ्रंट खाते सीप्लेन आवी पहोंच्यु छे। अमदावादियो वासीओ छे तेमां पण एक अलग ज प्रकारनो जे उत्साह जोवा मळी रह्यो छे। ब्रिज पर मोटी संख्यामां लोको पण जोवा माटे उपटी पड्या छे।